સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. મમ્મી હું છું. મયંક તું પણ. પપ્પા આવી ગયા. મંકુડા, કોઈ પણ ચીજ મફત માં મળે ને એટલે લેવાની નહીં. બે ચાર વાર મફત માં મળે ને એટલે પાંચમી વાર મફત લેવાનું મન થાય. એટલું જ નહીં, આદત પડી જાય. શું સમજો ડોબા? પહેલા માણસ આદત પાડે ને પછી આદત માણસ ને પાડે. એ આવો આવો મોટા શેઠ આવો. ધાપ મારી ધાપ. હમણ તને બે ધપાટ મારીશ ને. મારી તડકી વેચી. બાય ગોડ મયંક, આમ બાયલાની જેમ બાય ગોડ નહીં કર્યા કર. અરે તું રાયજી ખાનદાનનો એકનો એક દીકરો છે, આમ જવાબદારી ઉપાડવાને બદલે આમ પડી ન જા. અને તું તારા પપ્પાથી એટલો ડરે છે શાનો? એ કઈ વાઘ છે? વાઘ તો સારો ભૂખ્યો હોય ને ત્યારે જ તરાપ મારે, પણ પપ્પા તો બાય ગોડ. તારી રૂમમાં જા જા. બાય ગોડ કરતો. આ છોકરાને બહાદુર બનાવવા મારે શું કરવું એ સમજાતું નથી. બેનબા તમે બધાને બહાદુર બનવાનું કહો છો, પણ તમે પોતે જ મોટા શેઠથી કેટલા ડરો છો? ડરતી નથી છગન, એમની આમન્ય જાળવું છું. પત્ની તરીકેની એ મારી ફરજ છે. પડતીના દિવસોમાં પુરુષનું માન જળવાય એ બહુ જરૂરી હોય છે. અને સાચું કહું તો છગન, તારા શેઠ છે ને તે એકદમ નારિયળ જેવા છે. બહારથી એકદમ કઠણ અને અંદરથી એકદમ પોચા. હા પણ એ નાળિયેર ફોડે કોણ? ચાલ કામ પતાવ, જા જલ્દી જા. ફોડે કોણ કરતો? હવે આ શું કરતો હશે અંદર, જોઈ આવું. માધવી, તને તારા ઘરમાં મેં સહી સલામત પહોંચાડી દીધી. મારી જવાબદારી પૂરી. થેન્ક યુ, થેન્ક્સ અ મિલિયન કુસુમ. પણ માધવી મને એક વાત કે, તો તારા જ પપ્પાથી એટલી બધી ડરે છે, તો તારા બોયફ્રેન્ડના પપ્પા સામે શું કરશે? ચૂપ રે, મારા વિધાઈશ મને. સોરી સોરી. મમ્મીને ખબર નથી કે તારો પ્રોગ્રામ જોવાને બહાને હું એને મળવા ગઈ હતી. પણ મને એ તો કે, તારા બોયફ્રેન્ડનું નામ શું છે? ધર્મેશ? શી, પેલો ચીબડો? છી, ગંદો છે ને. તો દિલે છે, ખાનગી છે. મારાથી પણ સિગરેટ રાખે છે. પણ એને તો ખબર છે ને? ઓફ કોર્સ યાર. પણ માધવી, આઈ એમ ઇમ્પ્રેસ્ડ એન્ડ આઈ એમ સો સરપ્રાઈઝ્ડ તું તારા પપ્પાના પરમિશન વગર પ્રેમમાં પડી. કુસુમ, પ્યાર કિયા નહીં જાતા, હો જાતા હૈ. ઓર ફિર પાપા કો પતા ચલતા હૈ ઓર બોયફ્રેન્ડ કો લાફા પડતા હૈ. શું? કઈ નહીં કઈ નહીં. ચલો હવે છે ને બહુ મોડું થઈ ગયું છે, 7:30 તો વાગી જ ગયા છે. મને જવા દે ને તો મારા પપ્પા મને શોધતા અહીંયા આવશે. એ ઊભી રે ઊભી રે ઊભી રે. પહેલા તું મને કહે તો ખરી કે તારા પ્રોગ્રામમાં હતું શું? અરે મમ્મી પૂછે તો મારે શું કહેવું યાર. મારો છે ને એક સરસ ક્લાસિકલ ડાન્સનો પ્રોગ્રામ હતો. બધા લોકોએ બહુ બધી તાળી પાડી અને સૌથી વધારે તાળી પાડી વિક્રમે. વિક્રમ? વિક્રમ દીવાન. વિક્રમ અમેરિકાથી આવ્યો છે? એ આવી ગયો છે ને અમારા પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ હતો. શું ચીકનો લાગતો તો યાર. એને ઇમ્પ્રેસ કરવા માટે તો વધારે જોમતી નાચતી હતી. ધા ધા ધીર ગીત ધા. અરે વન્સ મોર થેન્ક યુ થેન્ક યુ. યાર વાત હે કુસુમ, શું ડાન્સ કરે છે જસ્ટ લાઈક ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીને ક્યાં ડાન્સ આવડતું હતું? તને ક્યાં આવડે છે? એ મંકુડા, તારી તો સ્કૂલમાં હતો ને ત્યારે પણ આવું જ કરતો હતો. લલ્લુ પ્રસાદ? એ તે મને લલ્લુ પ્રસાદ કીધું તો તું રાબડી દેવી જા. અચ્છા, પ્રતાપ અંકલ ઘરમાં નથી એટલે બહુ જ ઈચ્છા ચાલે છે નહીં તારી? આવા દે આવા દે. આજે તો તારી ચુગલી ના ખાઉં ને તો જોજે. એ મારી છે એની ચુગલી. સવારે પાન ના ગલ્લા પર શું કરતો હતો? શું કરતો તો? મમ્મી અરે તું એની વાત ક્યાં સાંભળે? હું તો છે ને ગરબાની કેસેટ લેવા ગયો હતો. અચ્છા, સિગરેટ પીતો તો? સિગરેટ ના મમ્મી, તારો સો હું નતો સિગરેટ. પણ બોલે જાનું નહીં સાંભળો. આ વખતે નવરાત્રી નજીકમાં જ છે હવે, એટલે આ વખતે તો હું ને મયંકભાઈ જોડે બનાવવાના છીએ. પછી જોજો ધમાલ. હા હા, કેમ નહીં, બેસ્ટ કપલ નું ઇનામ તો તમને જ મળશે ને. જો
દાન આપવાની મારી હેસિયત તો નથી, પણ તમે જે મારી પાસે દાન માંગીને મારું સન્માન વધાર્યું છે એ બદલ હું તમને ખાલી હાથે નહીં જવા દઉં. 11 રૂપિયા લખો. મારે 50,000 જોઈએ છે. તમે મારા ઘરે? હા, તું તો બહુ મોટો માણસ, અમે બોલાવ્યો તો તું ન આવે એટલે મારે જાતે આવવું પડ્યું. તમને મારા ઘરનું એડ્રેસ કઈ રીતે મળ્યું? ટેલિફોન નંબર પરથી ડિટેલ કઢાવી. મનસુખ દરજી, ઘેલા કાકાની ચાલ, ભાયંદર ઇસ્ટ, એટલું તો મળી જ આવ્યું. એટલે ગલીના નાકા સુધી પહોંચી ગયો. ત્યાં એક જુવાનિયો ઊભો હતો, એને મેં પૂછ્યું કે ભાઈ મનસુખ દરજીનું ઘર કયું? આયા મને બધા ઓળખ્યો, પણ આ જુવાન નહોતો ઓળખતો. એટલે બીજા લોકોને પૂછ્યું, અલ્યા કોણ મનસુખ દરજી? એટલે એક સાથે 3 લોકો બોલ્યા, મોનાનો વર. મનસુખ, અત્યારે તારા ઘરમાં આપણા સિવાય બીજું કોઈ છે નહીં ને? ના, પણ તમે આ રીતે વેશ પલટો કરીને કા આવ્યા? એક સત્તારભાઈ કરીને છે, એ મારી પાછળ પડ્યા છે યાર, એને મારું જીવવું હરામ કરી દીધું છે. આ સત્તારભાઈ તો ઓલા ભલાભાઈ મર્ડર કેસ વાળા. પહેલેથી છેલ્લે સુધી, એટલે મને આમ ખબર પડે. હા, એ જ સત્તારભાઈ, એને મને ધમકી આપી છે કે જો મારી વાઈફ જયબાળા દસ્તાવેજ પર સહી નહીં કરે તો એ મારું મર્ડર કરી નાખશે. મનસુખ, આ પ્લાનમાં તારે મારો સાથ આપવો જ પડશે. અરે અરે ધરમભાઈ, મેં કોઈ દી નારિયેળ છોલવા હાટું પણ છરો હાથમાં ના થૂપાડ્યો. તને કોણે કહ્યું કામ તારે છરો પકડવાનો છે? હા તો બંદૂક તો ચલાવતા આવડતી જ નથી. અરે દિવાળીમાં મેં કોઈ દી રમકડાની પિસ્તોલ ચલાવી નથી. ધરમભાઈ, મેં તમને ના પાડીને મારાથી આ કામ નહીં થાય. અરે કોઈ ત્રીજો શોધી લો. ત્રીજા પાસે જ કરાવવા ગયો હતો તો જોયું ને શું થયું. એ સારું થયું જેક્સને આ કામ ના કર્યું, નહીતર આ કામ પત્યા પછી મને બ્લેકમેલ કરત તો. તો કઈ નહીં, હવે તમે કોઈ બીજા પાસે કરાવી લો, હું કોઈને નહીં કહું, કોઈને ખબર નહીં પડે. જો કે મને તો ખબર પડી જ જવાની, રોજ બધા છાપા વાંચું ને પહેલેથી છેલ્લે સુધી. એમાં તમારી વાઈફના બેસણાની જાહેર ખબર આવશે. જય બાળા ધરમ દિવેચાનું બેસણું, એટલે હું સમજી જઈશ કે જય બાળા બેન ઢીચક્યા. કોઈ બીજું જ્યારથી હું તને મળ્યો છું ને, મને તારા પર વિશ્વાસ બેસી ગયો છે. મનસુખ મનસુખ, આ પ્લાનમાં તારે મારો સાથ આપવો પડશે. અરે આમને હું કઈ રીતે સમજાવું? ભગવાન ભગવાન, જો આ ભગવાને જ આપણી મુલાકાત કરાવી. જય માતાજી, જય ભગવાન. જો ભગવાનની જ ઈચ્છા છે, હા, પર વિચારી જો, આમાં તારું પણ કામ થાય છે ને. અરે પણ હું મોનાની હત્યા ન કરી શકું. તું મોનાની હત્યા ક્યાં કરે છે? તું તો કરાવે છે. તમે તો આ ભગવદ ગીતા જેવું બોલો છો, કરતો નથી કરાવે છે. હે ને હે ને. તમારા ફાયદા માટે મારી મેથી ના મારો. મનસુખ, આમાં બંને નો ફાયદો છે, અને જેમાં બંને નો ફાયદો હોય ને એને કરાર કહેવાય. કરાર, કરારમાં બંને પાર્ટી એકબીજા સાથે બંધાયેલી હોય, એકબીજાના કંટ્રોલમાં હોય. અરે પ્લાન જ એવો બનાવીશ કે આપણું સિક્રેટ બહાર નહીં જાય, અને કદાચ ભૂલે ચૂકે જો સિક્રેટ બહાર ગયું તો બંનેને સરખું નુકસાન થશે, ઇક્વલ. સમજ ભાઈ? શાનું ઇક્વલ? મારા બાપા કહેતા કે ગરીબને પૈસાદાર ભાગીદારી કરે તો બે માંથી એક જરૂર છેતરાય. મનસુખ, તું આજે ગરીબ છો, કાલે નહીં હોય. હા મનસુખ, જરા વિચાર કર, મૂર્ખામી ન કર. ઘરે બેઠા લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. હા, પણ લોહીનો ચાંદલો તો ન કરાય ને. તારા હાથ લોહીથી નહીં ખરડાય. તારે જય બાળાને મારવાના પ્લાનમાં ફક્ત મને સાથ આપવાનો છે. પ્લાન મારો, એરેન્જમેન્ટ મારી, તારે કશું કરવાનું જ નથી. જો મારે કઈ કરવાનું જ નહીં તો તમે જાતે પોતે જ કરી લો ને આ કામ. મનસુખ, આ પ્લાનમાં તારે મારો સાથ આપવાનો જ છે. આ પ્લાન માટે મારી મંજૂરી નથી. તારી વાઈફ અલગ અલગ જેન્ટ્સ સાથે ફરે એમાં તારી મંજૂરી છે? એવું કઈ નથી. એમ એ મારો વેન છે. તારી વાઈફ સાથે તને કોઈ વાંધો નથી? ના. છૂઠું બોલે છે સલા, શામ રૂગની જેમ આમ રેતીમાં મોઢું નાખીને બેઠો છે. જો જો, આ તારી વાઈફના ફોટોગ્રાફ્સ જો. જો આ સિદ્ધિ બિલ્ડર્સ વાળા ગ્રોવર સાથે જો. અને આ અસનાની બેન્ચમાર્ક સ્ટીલ વાળો અસનાની, ઊંચે લોગ, ઊંચી પસંદ જો. આ ફોટોગ્રાફ્સ જો બધા. હવે એ તો બિઝનેસના કામે. બિઝનેસના કામે આ રીતે ડિસ્કોથેકમાં કમર પર હાથ વિટાળીને,
મનસુખ વિચાર કર, મેં એક ડિટેક્ટિવ રાખીને 5 દિવસમાં આટલી ડિટેલ કઢાવી તો નોકરીના 5 વર્ષમાં તારી વાઈફે શું નહીં કર્યું હોય? આંખો ખોલ મનસુખ. ધરમભાઈ, ગઈકાલે રાત્રે જ મેં એના ઉપર શંકા કરી હતી. કોઈ જેન્ટ્સનો મેસેજ હશે એમ સમજીને મેં એનો મોબાઈલ ચેક કર્યો તો નીકળ્યો એની ફ્રેન્ડ પિંકીનો મેસેજ. એ પિંકી ખરેખર કોઈ છોકરી છે, જેન્ટ્સ નથી, એની ખાતરી છે તને? હા, મને ખાતરી છે. એની સાથે ઓફિસમાં કામ કરે છે, હું એને મળ્યો છું. ધરમભાઈ, મારા મનમાં શંકાનો કીડો નહીં નાખો. મારો સંસાર બરાબર ચાલે છે, મારે કાંઈ નથી કરવું, તમે જાઓ અહીંથી. ધરમભાઈ, કોઈ દી મેં મારા ઘરમાંથી કોઈ ભિખારીને ખાલી હાથે નથી કાઢ્યો. રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા આપીને જ માફી માંગીને આ ઘરમાંથી રવાના કર્યો છે. પણ આજે હું તમને કહું છું કે તમે જાઓ, ચાલ્યો જાઓ. કોઈ ગરીબની ફાટેલી ગોદડીમાંથી ચીંથરા કાઢીને તમને મળશે શું? હું તો મારી ઇજ્જતના ફાટેલા પેરણ પર થીગડા મારી મારીને મારું આખું કાઢી નાખીશ. જાતનો દરજી છું, થીગડુંએ નહીં મારું, સરસ મજાનું રફું કામ કરીશ. લોકો કહેશે કે કેવી સુંદર કલા કરી. હું મારો પ્રોબ્લેમ મારી જાતે સોલ્વ કરી લઈશ, તમે જાઓ અહીંથી. ઓકે, એઝ યુ વિશ. તું કહે છે તો જાઉં છું, બાકી આખો ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર છે. એ મનસુખ, જે પણ હોય એને એને બહારથી જ રવાના કરી દે ઝડપથી. હા વજુભાઈ, હા હા, મારે લોયર સાથે વાત થઈ ગઈ છે, આજે તમને ડોક્યુમેન્ટ્સ મોકલાવી દેશે. હા, બસ બાકી બધું મજામાં. એ હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. અરે એ વિજય, લે આ દૂધ પી લે જો. મમ્મી, મેં હજી હમણાં ચા પીધી, નાસ્તો કર્યો ને હવે આ દૂધ. કેટલી વાર કહ્યું છે કે બહાર જતી વખતે દૂધનું નહીં પૂછવાનું, અપશુકન થાય પણ સમજાય નહીં. અલે સાદું દૂધ આપીએ ને તો થાય, અને તો કેસર વાળું છે. અને તમે પણ દૂધ પીને જ ઓફિસે જતા હતા, તમને કયા અપશુકન નડી ગયા? શું આપ તૂટી પડ્યું તમારા પર? કઈ અપશુકન ના થાય, આ દૂધ નડી જાય, અને ખાસ કરીને દૂધ પરની મલાઈ, કોલેસ્ટ્રોલ વધી જાય, 8% થઈ જાય આ ઉંમરે. શું હા ઉંમરે એટલે બાપુજી, હવે હું કઈ નાનો નથી રહ્યો. હા, તે ગરડા નથી થઈ ગયા, અને થયા હોય તો સ્વીકારવાનું પણ નહીં. કેમ દાદાજી? કેમ દાદાજી શું? ના ના, આ સ્વીકારે કે ગરડો થઈ ગયો, તારી માએ સ્વીકારવું પડે ને કે ગરડી થઈ ગઈ. એ કોઈ સ્વીકારશે નહીં સ્વીકારે, પૂછે ને. શું તમે પણ બાપુજી. કરેક્ટ. હજી પણ પાર્ટીમાં જઈએ ને તો બધા લોકો એમ જ કહે છે કે તારી મમ્મી એકદમ યંગ લાગે છે. તો પછી તું પણ જાવ. અરે એટલે તો આ ઉંમરે અને માઇલ્ડ એટેક આવી ગયો. બાપુજી તમે શું છોકરાઓની સામે? અરે ભાઈ, આ ઘરમાં એકલો હું જ સ્વીકારું છું કે મારી ઉંમર થઈ, બરોબર? હવે હું ઉંમર લાયક થયો ને સાથે તું ઉંમર લાયક થયો કે નહીં? દાદાજી તમે હવે મારા પણ ના આવો. શા માટે ન આવે? હે જગદીશ, હવે છે ને તું આ વીજલાનું જેમ બને એમ જલ્દી નક્કી કરી નાખો. આ વીજલાની વહુને હું જોયા વગર ગઈ ને તો મારો જીવ તો અવગતિએ જશે. હા હો, તમે બેસો, ત્યાં બેસો દાદી માં, તમે ત્યાં બેસો. તમે મને એક વિજય, વિજય શું કરે છે પણ બેટા? જો મને છે ને તારી જરૂર નથી, તારી સેવાની એ જરૂર નથી, મને તો મારી વહુની સેવાના ઓરતા છે. દવા બરાબર લો છો કે નહીં? દવા? હા, આ તારા દાદાજી છે ને એને કોને ખબર, મને દવા ખવડાવવામાં એટલી મજા પડે છે ને કે દર 5 મિનિટ થાય ને તરત જ હાથમાં ગોળી મૂકી દે છે. ત્યારે શું, હમણાં ખવડાવી નથી, 5 મિનિટ રહીને તરત જ બીજી ગોળી, પાછળ જ પડી જાય છે ને. અરે ભાઈ, પાછળ પડે એટલે તો હાથમાં ચંદન આવ્યું. હે, તો લઈ ગયો તો કોઈ ચંદન ચોર વીરપ્પન. શું વાત દાદાજી? પછી તો પછી હવે લવ મેરેજ કરેલા બેટા? ના હોય. અરે ના હોય શું, પૂછ તારી દાદી ને. દાદીમા. અરે વિજય, વિજય જો બેટા, તને ઓફિસે જવાનું મોડું થતું હશે, આ તારા દાદા છે ને એની તો ઉંમર થઈ આગળી ચસકી ગઈ છે, એટલે તો સવારના પોરમાં આવી વાતો કાઢીને બેઠા છે. જા બેટા, તું નીકળ જા. મને ભલે મોડું થતું. હા દાદીમા, આજે તો બધી જ વાત સાંભળીને જ જાઓ દાદાજી. હો જાય, હો જાય ને. હા, બધી વાત તને કહી દઉં બેટા. શું છે કે એ વખતે મારા પિતરાઈની જાન લઈને અમે તારા દાદીના ગામ ગયેલા. હવે એ વખતે જાન છે ને બળદ ગાડામાં જ જાય, ને પછી બળદ ગાડા તો રેસ લાગે. હવે રેસમાં મારું ગાડું સૌથી પહેલું આવ્યું, બીજા બધા પાછળ રહી ગયા.
હું પહોંચી ગયો તારી દાદીને ગામ. ક્યાં બાત હૈ? કોઈ હતા જ નહીં. એટલે પછી તારી દાદી પાદરે આમ પાણીનો ઘડો લઈને ઉભી રહેલી. હવે જાણે આમ સત્યમ શિવમ સુંદરમ ની જિન્નત જોઈ લો. એ મુઈનું તો મોઢું બળેલું હતું. હું સારી બાજુના એંગલ ની વાત કરું છું. હવે મેં તો વધારે ઉભા રહેવા માટે એની પાસે પાણી આમ પીધે જ રાખ્યું. તારી આ હિરોઈન આમ જોરથી ઘાંટો પાડ્યો. પછી પછી શું? પછી કે વડગાવના જુવાનીઓમાં પાણી નથી ને, એટલે વધારે પાણી પીવા આપણા ગામ દોડે આવે છે. મેં કહું એમ? તો ચંદન ગૌરી કે એમ? તો ઝટ દઈને એનો હાથ પકડી લીધો ને કહું કે હવે કોઈની તાકાત હોય તો મારા હાથમાંથી તારો હાથ છોડાવે. અને પછી શું થયું? અરે પછી શું, એ જમાનામાં તો આખા પંથકમાં હોહા થઈ ગઈ. એ જમાનામાં આવું કરવું એટલે લગ્નના ગામમાં ધીંગાણું મચી જાય. અને દાદીમાં તો હાથ છોડાવીને ભાગી ગઈ લજાઈને. પણ બસ બેડા સાથે દિલ આપતી ગઈ. અને બસ પછી તો વડીલોના વિરોધ છતાં પણ મતલબ પૃથ્વીરાજ ચૌહાણની જેમ ઘોડા પર બેસાડી અને મહાદેવના મંદિરમાં જઈને 4 ફેરા ફરી લીધા. બોલ શું વાત છે દાદી, તમારી હાલત તો એકદમ. હો બેટા, મારું તો હૃદય જ બંધ પડી ગયું. બસ એ દિવસે તારા બાપની જેમ દાદીને હૃદયની તકલીફ થઈ ગયેલી. બોલ પપ્પા, તમે કેવી રીતે લગ્ન કરેલા? એને પૂછતો જ નહીં. એવો બીકન છે ને તારો બાપ કે લગ્ન મંડપમાં જાય ને કોઈ છોકરીને જોયો તો પરસેવે રેબ જેબ થઈ જતો હતો. અરે બાપુજી, તે વખતની શું વાત કરો છો? અરે બેટા, લગ્ન પછી એક મહિના સુધી મારી સાથે વાત કરતા એની જીભ થોથવાતી હતી. કેમ, સાચું કહું છું ને? પણ આ વિધલો તો મારા કરતા નબળો નીકળ્યો. કેમ આ પરણવાની જ ના પાડે? પણ એલા એ સમજો, તારી પાછળ તારો નાનો ભાઈ છે, અમારે એનું જોવાનું કે નહીં? તો પરણાવી દો ને એને, હું કે ના પાડું છું. એમ એમ ન થાય. હા, દરેક વાતની એક હદ હોય છે. હા, ઈશુ વાળી બ્રિજચંદ્ર જાગીરદારની દીકરીનું માગું આવ્યું જ. આપણી જ્ઞાતિનું નંબર 1 કુટુંબ એ બા છોકરી તમે જોઈ છે ને? બહુ સરસ છે. કાઈ કહેવાપણું જ નથી. બસ જન્માક્ષર મળે એટલે કંકુના. પણ તમે મારી વાત તો કાઈ પણ કાઈ નહીં. મેં શર્માજીને બોલાવી લીધા છે. આવશે જન્માક્ષર મળે એટલે આજે આ વાતનો ફેંસલો. દાદાજી તમે સમજો. દાદાજી બહુ સારી રીતે ઓળખે છે બ્રિજચંદ્ર જાગીરદારને. હાલી મળ્યો છો તે કામ બાપુજી, તમે કયો એનું માગું પાછું ઠેલે? અરે હું તો કહું છું કુંડળીએ જોવાની જરૂર નથી. બોલો ના. હો બાપુજી, જો હું કુંડળીમાં માનું છું. 1 મિનિટ, આ મેં ને તારી માએ જન્મક્ષર જોઈને લગ્ન કરેલા, તેને રશ્મિએ કરેલા, બરોબર છે? તમારા બંને કરતા અમે સુખી છે કે નહીં? અમારે વધારે બને છે કે નહીં પૂછો બાપુજી. એક નાની કુંડળી મેળવી એની મંદિર માં તમે ના પાડો. હા, તે મેળવી લે છે. બસ પણ છોકરીને છે ને, મેં ને રશ્મિએ ફકીરચંદ ના દીકરાને લગ્ન માં જોઈ લીધા. ઘર માં ફરતી હોય ને તો આખું ઘર ઝાક જમાળ થઈ જાય.